સૌની ફિંગરપ્રિન્ટ જુદી છે. એનો અર્થ જ એમ છે કે સૌની અલગ ફિંગરપ્રિન્ટ. અને તમે જુઓ, ફિંગરપ્રિન્ટ એવી છે કે જે છાપ તમે છોડો એ ક્યારેય ભૂસાતી નથી. આ તમારી છાપ છે, અને આ છાપને તમે કેવી રીતે સામેની વ્યક્તિ પર છોડો છો એ હું માનું છું તમારું ગમવું અથવા ન ગમવું છે. કોઈ તમારી બાજુમાં 10 મિનિટ બેસે અને ઊભા થાય ત્યારે તમને એમ થાય કે હશ, અને કોઈ તમારી બાજુમાં 10 મિનિટ બેસે અને ઊભા થાય તો તમને એમ થાય કે બહુ કરીબ થા કોઈ, બસ ઉઠકર ચલા ગયા. હજી તો વાત શરૂ થઈ હતી એ વ્યક્તિ સાથે અને જતા રહ્યા. અરે યાર, થોડું વધારે બેઠા હોત, એમની પાસેથી થોડું વધારે મળી શક્યું હોત, થોડી વધારે મજા પડી હોત. પણ એવું થતું નથી, કારણ કે આપણે બધા જ આપણી છાપ સામેની વ્યક્તિ પર પાડવા માટે એટલા ઉતાવળા હોઈએ છીએ. છાપ આપોઆપ પડતી હોય છે, પાડવાની જરૂર નથી. હું તમને બહુ મજાની વાત કહું, ફ્લાઇટમાં ટ્રાવેલ કરતા હો, ટ્રેનમાં ટ્રાવેલ કરતા હો તો બાજુવાળા સાથે કેટલા શિવલરસ, કેટલા નમ્ર, કેટલા વિવેકીઓ છે. ના ના, કંઈ વાંધો નહીં, આ ઇટ્સ ઓકે, ઇટ્સ ઓલ રાઈટ. ના ના, બેસો ને તમે, કંઈ નહીં, પેલો હાથ રાખે. ના ના, કંઈ વાંધો નહીં, રાખો ને. અને ઘરમાં સવારે 9:30 વાગે જો રસોડામાં હસબન્ડ આવીને એમ કે એક કપ ચા કરી, અત્યારે હોય, જેની સાથે જીવનભર રહેવાનું છે એની સાથે આપણે સૌથી તોછડા છીએ, અને જેની સાથે થોડા કલાક પણ નથી ગાળવાના એના ઉપર આપણી છાપ પાડવા આપણે કેટલી ઉતાવળા છીએ. અને આ તમે જુઓ, આમાં જરાય ક્યાંય પણ તમને જો એવું લાગે કે હું ખોટી છું તો કહો મને. અજાણી વ્યક્તિ સાથે આપણે કેટલા બધા સારા બનવાનો પ્રયત્ન કરીએ છીએ, અને આપણી પોતાની વ્યક્તિની સાથે કે તો મને ઓળખે જ છે, હવે હું તો આવી જ છું, એવું હોય. પતિ પણ એવા કે ભાઈ હવે એને શું કહેવાનું, આઈ લવ યુ, એને ખબર જ છે, ખબર છે, છતાંય સાંભળવું ગમતું હોય તો બધું જ સમજતા હોઈએ, તેમ છતાં કોઈ કોઈ દિવસ એમ કહી દે કે થેન્ક યુ યાર, તું ઘરની અન્નપૂર્ણા છે, રોજ સૌને ગરમ જમાડે છે. તરત રડવું આવી જાય, સુખના આંસુ આવી જાય કે ચલો કોઈકે મારી નોંધ લીધી, કોઈકને ગમ્યું. રોજ સારું જ ખાવાનું બનતું હોય, આપણે કોઈ દિવસ કહેતા નથી કે વાહ આજે બહુ સરસ, મીઠું વધારે પડે એ દિવસે કહીએ, કેમ મીઠાના ભાવ ઉતરી ગયા છે, હાથ છૂટો થઈ ગયો છે મીઠામાં. સારું કહેવાનું તો આપણને સૂજતું જ નથી, જો ભૂલ હોય તો આપણે તરત કહી દઈએ છીએ. આ સાસુ પણ છે, આ પતિ પણ છે, આ મા પણ છે, બધા જ આવું કરે છે. આમાં કોઈ એક વ્યક્તિની વાત નથી કે કોઈ એક જેન્ડરની પણ વાત નથી. આપણે સૌ એકબીજાને ગમવા માંગીએ છીએ, પણ ગમવા માટેના પ્રયત્નો કેટલા કરે છે. સાદી વાતો જીવનની આપણે આપણા જીવનમાં ઉતારતા નથી, અને ક્યાંય પણ આવા મુરારી બાપુનું લેક્ચર હોય કે ભાઈશ્રીનું હોય કે નલિનભાઈનું હોય, આપણે સાંભળવા હોશે હોશે જઈએ, પણ એમાંથી કંઈ ઘરે લાવવાનું તો કે ભાઈ બહુ અઘરું એવું બધું એ તો કહે થાય નહીં, એમને તો બોલવાનું છે, આપણે તો કરવાનું છે. કેટલા બધા લોકો મને કહે છે તમારી વાતો મને ગમે બહુ પણ થતી નથી, તમે કરો છો? મને આજે જ પૂછતા હતા શ્રેયસભાઈ કે તમારા લેક્ચર સાંભળવા તમારો વર ને છોકરો કોઈ દિવસ આવે છે, ત્યારે મેં કહ્યું એમને હું હોમ સર્વિસ આપું છું, હોમ ડિલિવરી સ્વિગીજીની, મંગાવે એટલે તરત હાજર, બિલ પણ નહીં લેવાનું. કહેવાની વાત એ છે કે આ વાત પર તમે હસ્યા ને, હસી શકાય ને. કેટલી બધી વાતો જીવનમાં એવી છે કે જે હસીને પસાર કરી શકાય, પણ આપણે એના વિશે એટલો બધો ઉદ્વેગ, એટલો બધો કકળાટ, એટલું બધું મન દુઃખ કરીએ છીએ કે ગમવાની ક્ષણ વીતી જાય છે. કેટલા બધા લોકોને હું એવા ઓળખું છું કે જેમણે પત્નીને વચન આપ્યું હોય કે હું તને રોમ લઈ જઈશ, આપણે યુરોપમાં રોમની ગલીઓમાં હાથમાં હાથ લઈને ફરીશું, પછી કે આવતે વર્ષે, પછી કે આવતે વર્ષે, પછી કે આવતે વર્ષે, પછી કે આવતે વર્ષે, એક દિવસ એવો આવે કે જ્યારે રોમની ગલીઓમાં જાય પણ પત્ની બિચારી એમ કે તમે થતા આવો, હવે મારા પગ દુખે છે. આનંદની ક્ષણોને આપણે ટાળી જઈએ છીએ અને દુઃખની ક્ષણોને આપણે આલિંગન આપીએ, સામેથી પ્રોબ્લેમ ઊભો કરવાનો. પેલું શું કહેતા હતા તમે, અરે છોડો, તમે નથી સાંભળ્યું એનો આનંદ કરો. ના ના ના, શું બોલ્યા, કહો શેનું મન, તમે નથી સાંભળ્યું ને, તમે સુખી છો? ના ના, તમે કઈ બોલ્યા, મેં સાંભળ્યું. જે માણસે જેણે જે કહ્યું
એમણે કહ્યું, હું વિવેચકોની ચિંતા નથી કરતી, મારા હૃદયની વાત કહું છું. હા, કારણ કે હું દ્રઢપણે એવું માનું છું કે જો હૃદયથી બોલવામાં આવે, હૃદયથી કહેવામાં આવે, તો જ હૃદય સુધી પહોંચે. હું જો સાચા દિલથી નહીં કહું મારી વાત, તો તમારા સુધી નહીં જ પહોંચે. હમણાં જ, થોડા દિવસ પહેલાં જ જામનગરમાં કાર્યક્રમ હતો, પૂનમબેન માડમ હતા મારી સાથે. મેં બોલી લીધું, એ પછી એમણે પાછું કીધું કે તમે બોલો પ્લીઝ, મને સાંભળવું છે. એટલે ફરી મેં વાત કરવાની શરૂ કરી. ત્યારે પૂનમબેને મને કહ્યું કે ગજબ લોકપ્રિયતા છે તમારી. મેં કીધું સ્ટેજ પરથી, માઇકમાંથી કીધું. મેં કીધું પૂનમબેન, આ લોકપ્રિયતા ત્યાં સુધી જ છે જ્યાં સુધી મારો સિગરેટ પીતો ફોટો ના છપાય. તરત કે આવી તો નહોતી તારી જજમેન્ટ. તમે નક્કી કરી લીધું કે આમ કરાય અને આમ ન કરાય. આવા કોઈ નિયમો સમાજમાં ક્યાંય નથી. એક વ્યક્તિએ કઈ રીતે જીવવું એના નિયમો એને પોતે જ બનાવવાના છે. ફક્ત એટલું નક્કી કરવાનું છે કે એમાં કોઈની લાગણી, સ્નેહ, પ્રેમ, પ્રતિષ્ઠા જોખમાય નહીં. તમારી સાથે જોડાયેલા તમામ લોકો, મારી પહેલા જે બેન બોલ્યા એમણે જામનગરમાં એવું કહ્યું કે મને કોઈના વેલિડેશનની જરૂર નથી, મને કોઈનું અપ્રુવલ નથી જોઈતું. એ બોલ્યા પછી હું ઊભી થઈ. મેં કીધું મને તો બધાનું વેલિડેશન જોઈએ છે, મને સૌનું અપ્રુવલ જોઈએ છે. તમે વિચાર કરો, તમે બધા અહીંયા હો જ નહીં, આ બધી ખુરશીઓ ખાલી હોય ને તોય હું એમાં ભાભીને એમ કોક ના હું બોલીશ તો ખરી જ. ડોક્ટર બોલાવવા પડે કે બેનનું ભલે છે, તમે છો તો મારું અસ્તિત્વ છે, હું જે કહી રહી છું એ તમારા સુધી પહોંચે છે. તમારી આંખોમાં ક્યારેક નમી આવે છે, ક્યારેક ચહેરા પર સ્મિત આવે છે, તો મારી વાત પહોંચી રહી છે એનો આનંદ છે. તો એ આપણી વચ્ચેનો પરસ્પરનો સંબંધ છે. અને પરસ્પરનો સંબંધ છે ત્યાં સુધી જ આ દુનિયામાં અસ્તિત્વનો ઉત્સવ ઉજવી શકાય. હું કોણ છું? કોઈ એમ કે કાજલ આવી હતી તો કોઈ પૂછે કોણ કાજલ, એટલે પહેલું રિએક્શન એવું હોય કે વક્તા છે, લેખક છે, કોઈની પત્ની છે, કોઈની બહેન છે, કોઈની માં છે, કોઈની દીકરી છે, મારી ઓળખ છે. કેમ? કારણ કે મારી આસપાસ સંબંધો છે. એ સંબંધોનો બગીચો જ આપણી ઓળખ છે. પણ આપણે તો બધા એકદમ હોશિયાર છીએ, મારે કોઈની જરૂર નથી. ના, મારે બધાની જરૂર છે. કારણ કે મારે ટકી રહેવા માટે, મારા અસ્તિત્વની પુષ્ટિ માટે, મારા સ્નેહ માટે, મારી લાગણી માટે, મારા ઋણાનુબંધ માટે મને તમે બધા જોઈએ છે. અને જ્યારે બધા જોઈએ છે ત્યારે સૌને અનુકૂળ થવું જ પડશે, એમાં કોઈ પ્રશ્ન જ બાકી રહેતો નથી. આપણો પ્રોબ્લેમ એ છે કે હું કોઈને અનુકૂળ નહીં થાઉં, બધા મને થાવ. અને બધા મને થાવ એની સાથે જ કે કોઈ મને આદર નથી આપતું. પણ તમે કોને કોને આપ્યો એનું એક લિસ્ટ બનાવો. કોઈ મને સન્માન નથી આપતું, તમે કોને કોને આપ્યું એનું એક લિસ્ટ બનાવો. Nobody loves me. Whom do you love? Have you ever expressed?